Hello everyone, welcome to Star Education YouTube channel. Star Education YouTube છે આજનો જે વે એમાં આપણે ચર્ચા કરશું નરસિંહ મહેતા વિશે. મિત્રો, ડેઈલી સવારે 8:30 વાગે ગુજરાતી સાહિત્યકાર છે એનો વિડીયો આવી જશે એવું મેં તમને કહેલું હતું, પરંતુ આજે થોડુંક લેટ થઈ ગયું છે તો એ માટે આપ સૌને સોરી. તો આજના વિડીયોની અંદર ગુજરાતી સાહિત્યકારના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરશું નરસિંહ મહેતા વિશે. નરસિંહ મહેતા વિશે જેટલી પણ અગત્યની ઇન્ફોર્મેશન છે ફ્રેન્ડ્સ, જે તમારી આવનારી પરીક્ષા માટે ઉપયોગી બનશે, એ તમામે તમામ ઇન્ફોર્મેશન આપણે આજના વિડીયો લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. તો આ વિડીયો જીપીએસસીમાં તો ઉપયોગી બનશે જ, પરંતુ ગૌણ સેવાની જે પરીક્ષાઓ આવે છે, તલાટી, બિનસચિવાલય, જુનિયર ક્લાર્ક બરાબર, તેમજ આવનારી જેટલી પણ ગૌણ સેવાની પરીક્ષાઓ છે એમાં આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો એન્ડ સુધી વિડીયોને જોતા રહેજો, નાનકડી લાઇક કરી સપોર્ટ જરૂર કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે વોટ્સએપમાં, ફેસબુકમાં વિડીયોને, અને જો બાકી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂર દબાવો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહેશે. ડેઈલી સવારે 6 વાગે આપણે કરંટ અફેર પણ આવી જ જાય છે આપણી ચેનલ ઉપર, તો એ પણ ન જોતા હોય તો એ પણ જરૂર જોજો, અથવા સ્ટાર એજ્યુકેશન કરંટ અફેર લખશો એટલે તમને અમારા તમામ કરંટ અફેરના વિડીયો લેક્ચર છે યુટ્યુબ સર્ચમાં મળી જશે. હવે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરવાના છીએ નરસિંહ મહેતા વિશે. તો શરૂ કરીએ આજનો ગુજરાતી સાહિત્યકારનો વિડીયો લેક્ચર. સૌથી પહેલી વાત કરીએ નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયેલો, તો ઘણી વખત જિલ્લો પૂછાય તો યાદ રાખવાનું ભાવનગર જિલ્લામાં, ઘણી વખત ભાવનગરનું આપેલું હોય ઓપ્શનમાં, તળાજા આપેલું હોય તો એ જ લખવાનું બરાબર. તો નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયેલો છે, તળાજા ગામમાં થયેલો છે અને ક્યાં આવેલું છે, ભાવનગર જિલ્લામાં આવેલું છે. જન્મ ક્યારે થયેલો, 1414માં બરાબર. એક વખત ફ્રેન્ડ્સ તલાટીની અંદર એવો પ્રશ્ન પૂછાણો કે નરસિંહ મહેતા કઈ સદીના કવિ છે બરાબર. હવે જ્યારે પણ કોઈ સાહિત્યકાર હોય અથવા તો કવિ હોય બરાબર, તો એમની સદી પૂછી હોય કે કઈ સદીના કવિ છે, તો તમારે પહેલાં બે આંકડા જોવાના બરાબર. પહેલાં કયા છે, 14 બરાબર. તો એક ઉમેરી દેવાનો એટલે 1414માં જન્મ થયેલો તો કઈ સદીના કવિ ગણાય, 15મી સદીના. યાદ રાખજો 15મી સદીના બરાબર. અત્યારે કયું વર્ષ ચાલે છે, તો કે 2019 બરાબર. તો પહેલાં બે આંકડા જોવાના, કઈ સદી ગણાય, અત્યારે 21મી સદી ચાલી રહી છે એવું ગણાય. આશા રાખું છું સમજાણું હશે બરાબર. તો પ્રશ્ન એમ પૂછાય કે નરસિંહ મહેતા કઈ સદીના કવિ હતા, તો યાદ રાખજો 15મી બરાબર. જન્મ ક્યારે થયેલો, 1414માં, એ પણ યાદ રાખજો. ત્યાર પછી નરસિંહ મહેતા વિશે એક વાક્ય ખાસ યાદ રાખજો, ગુજરાતી ભાષાના સૌ પ્રથમ કવિ હતા. યાદ રાખજો, પ્રશ્ન એવો પણ પૂછાયેલો છે ઘણી વખત કે ગુજરાતી ભાષાના સૌ પ્રથમ કવિ કોણ હતા, તો યાદ રાખવાનું નરસિંહ મહેતા. ત્યાર પછી ઈસવીસન 1429માં તેમણે માણેકબાઈ સાથે લગ્ન કરેલા, તો પત્નીનું નામ શું હતું, માણેકબાઈ. પિતાનું નામ શું હતું, કૃષ્ણદાસ. ઘણી વખત પિતાના નામ પણ પૂછાતા હોય છે, તો નરસિંહ મહેતાના પિતાના નામ શું હતું, કૃષ્ણદાસ. કૃષ્ણદાસનું આપેલું હોય ઓપ્શનમાં, તો બીજું એક નામ છે એ યાદ રાખવાનું, પુરુષોત્તમદાસ બરાબર. કૃષ્ણદાસ અથવા તો પુરુષોત્તમદાસ બરાબર એમના પિતાનું નામ. આપણે ઘણાને લાલોય કહેતા હોય, કાનોય કહેતા હોય બરાબર, ઘરમાં બે ત્રણ નામ હોય, તો એવી જ રીતે નરસિંહ મહેતાના પિતાનું પણ નામ યાદ રાખવાનું છે, કૃષ્ણદાસ અથવા તો પુરુષોત્તમદાસ, બંને નામ યાદ રાખવાના છે. માતાનું નામ શું હતું, દયાકોર બરાબર. માતાનું નામ દયાકોર, પિતાનું નામ કૃષ્ણદાસ અથવા તો પુરુષોત્તમદાસ. ત્યાર પછી પુત્રનું નામ શું છે, તો કે શામળદાસ. પુત્રીનું નામ શું છે, કુંવરબાઈ. તો આટલી વસ્તુ છે જે તમારે આમાંથી યાદ રાખવાની છે બરાબર. એક તો પત્નીનું નામ શું છે, માણેકબાઈ. પિતાનું નામ કૃષ્ણદાસ અથવા તો પુત્રનું નામ શામળદાસ અને પુત્રીનું નામ શું હતું, કુંવરબાઈ. એનું નામ છે કુંવરબાઈ મામેરુ, એ યાદ રાખવાની છે. અને શામળદાસ ઉપરથી જ એનું નામ આપેલું, એમની કૃતિનું નામ યાદ રાખવાનું છે, શામળદાસનો વિવાહ થયો હતો બરાબર. ત્યાર પછી નરસિંહ મહેતા છે એમની કર્મભૂમિ કઈ હતી, એવો પણ પ્રશ્ન પૂછાયો છે, તો યાદ રાખજો જૂનાગઢ બરાબર. જન્મ ક્યાં થયેલો, જન્મભૂમિ પૂછે તો ભાવનગર અથવા તો તળાજા બરાબર. આમ તો તળાજા જ કહેવાય બરાબર, પરંતુ ઘણી વખત જિલ્લો પૂછતા હોય તો યાદ રાખવાનું ભાવનગર બરાબર. ત્યાર પછી કર્મભૂમિ કઈ બનાવી, જૂનાગઢ. હવે એમનું અવસાન ક્યાં થયું, સૌરાષ્ટ્રમાં થયેલું, અને ક્યારે થયેલું, 1481માં. તો 1481માં તેમનું અવસાન થયેલું બરાબર, એ પણ યાદ રાખવાનું છે. ત્યાર પછી નરસિંહ મહેતાના ઘણા ઉપનામ છે,
નરસયો કહેવાય છે, આદ્યકવિ કહેવાય છે, આદિકવિ કહેવાય છે, ગુજરાતી ભાષાના સૌ પ્રથમ કવિ પણ કહેવાય છે, અથવા તો ભક્ત હરિનો એવું પણ કહેવાય છે. બરાબર, તો આ બધા એમના ઉપનામ છે, નરસયો, આદ્યકવિ, આદિકવિ, ગુજરાતી ભાષાના સૌ પ્રથમ કવિ અને ભક્ત હરિનો, આ બધા એના ઉપનામ છે. બરાબર, ત્યાર પછી વાત કરું તો આદ્યકવિનું જે ઉપનામ અથવા તો તખલ્લુસ છે એ કોણે આપેલું છે. ઉપનામને ફ્રેન્ડ્સ તખલ્લુસ પણ કહેવાય જે લોકો નવા છે માટે એમના માટે. તો જે આ આદ્યકવિ છે, બરાબર, એ ઉપનામ કોણે આપેલું છે, તો કહી કે આદ્યકવિ આપેલું છે ઉમાશંકર જોશીએ. ચલો હવે તમારે મને એ કોમેન્ટમાં લખીને કહેવાનું છે, ઉમાશંકર જોશી છે એમનો જન્મ ક્યાં થયો અને ક્યારે થયો, ક્યાં થયો અને ક્યારે થયો, આ બે પ્રશ્ન જવાબ ઉમાશંકર જોશી વિશે લખીને કહેવાના છે તમારે મને. બરાબર, ત્યાર પછી નરસિંહ મહેતા છે, બરાબર, એમના સમયમાં, એમનો જે સમય છે નરસિંહ મહેતાનો એ નરસિંહ યુગ કહેવાય છે, અથવા તો મધ્યકાલીન યુગ, અથવા તો ભક્તિ યુગ તરીકે ઓળખાય છે. નરસિંહ મહેતાનો જે સમય છે, બરાબર, અથવા એ વખતના જે કવિઓ છે, બરાબર, એ કયા યુગના કવિઓ ગણાય છે, જે પણ સાહિત્યકાર છે, નરસિંહ યુગના, મધ્યકાલીન યુગના અથવા તો ભક્તિ યુગના. બરાબર, તો મોટે ભાગે એ યુગ છે ભક્તિ યુગ તરીકે ઓળખાતો હતો. બરાબર, અને મોટાભાગના કૃષ્ણની ભક્તિના આપણે એ વખતમાં કૃતિઓ જોવા મળે છે. ત્યાર પછી નરસિંહ મહેતા છે, બરાબર, એમના જીવન સાથે સંકળાયેલી કૃતિમાં કઈ કઈ કૃતિનો સમાવેશ થાય છે. બરાબર, એક તો પિતાનો શ્રાદ્ધ, અથવા ઘણી વખત અમુક બુકમાં બાપાનો શ્રાદ્ધ એવું પણ લખાઈને આવે છે, બંને નામ યાદ રાખવાના, પિતાનો શ્રાદ્ધ અથવા તો બાપાનો શ્રાદ્ધ. ત્યાર પછી સામળસાનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, મેં તમને હમણાં જ કીધેલું. બરાબર, હવે નરસિંહ મહેતા છે એમના ઉપર એક ફિલ્મ પણ બનેલી છે અને એ ફિલ્મનું નામ પણ નરસિંહ મહેતા છે, અને નરસિંહ મહેતા છે એ ગુજરાતી ભાષાની સૌ પ્રથમ ફિલ્મ છે. તો એવું પૂછાય કે ગુજરાતી ભાષાની સૌ પ્રથમ ફિલ્મ કઈ હતી, નરસિંહ મહેતા. ત્યાર પછી નરસિંહ મહેતા છે, બરાબર, એમની સ્મૃતિ સ્વરૂપે શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યકાર હોય એને દર વર્ષે આપણે નરસિંહ મહેતા સાહિત્ય એવોર્ડ આપવામાં આવે છે. નરસિંહ મહેતા એવોર્ડ છે દર વર્ષે આપવામાં આવે છે. શરૂ ક્યારથી થયો, તો કે 1999થી. સૌથી પહેલો 1999માં આપેલો હતો રાજેન્દ્ર શાહને. બરાબર, રાજેન્દ્ર શાહને સૌથી પહેલો આપવામાં આવેલો હતો. બરાબર, અને કોના દ્વારા આ નરસિંહ મહેતા એવોર્ડ શરૂ કરવામાં આવેલો, તો કે નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા. નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા આ એવોર્ડ છે શરૂ કરવામાં આવેલો, સૌથી પહેલો આપેલો રાજેન્દ્ર શાહને, અને હાલમાં વર્ષ 2018નો કોને આપેલો નરસિંહ મહેતા એવોર્ડ, વિનોદ જોશી. વિનોદ જોશી ક્યાંના છે, અમરેલીના છે. બરાબર, અમરેલીના છે વિનોદ જોશી. બરાબર, ફરી એક વખત રિપીટ કરી લઈએ, પાસે સૌપ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા, નરસિંહ મહેતા એવોર્ડ છે નરસિંહ મહેતાની સ્મૃતિ સ્વરૂપે દર વર્ષે આપવામાં આવે છે. શરૂઆત થઈ 1999થી. કોના દ્વારા, નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા. સૌથી પહેલો આપેલો રાજેન્દ્ર શાહને, અને હાલમાં છેલ્લો આપેલો છે નરસિંહ મહેતા એવોર્ડ કોને, વિનોદ જોશીને, અમરેલીના છે, જન્મ અમરેલીમાં થયેલો છે. બરાબર, સાહિત્ય ગૌરવ પુરસ્કાર પણ એમને મળેલો છે વિનોદ જોશીને, કલાપી એવોર્ડ પણ હાલમાં જ આપવામાં આવેલો છે. બરાબર, તો આ બધું યાદ રાખજો. બરાબર, ત્યાર પછી નરસિંહ મહેતા છે એમની મહત્ત્વની કૃતિઓ જોઈએ તો બાળલીલા, દાણલીલા, રાસલીલા અને માણલીલા. બરાબર, આ બધી જ લીલાવાળી કૃતિઓ એક સાથે યાદ રાખી લેશો તો તમને યાદ રાખવામાં ઈઝી પડી જશે. ફરી એક વખત રિપીટ કરું છું, બાળલીલા, દાણલીલા, રાસલીલા અને માનલીલા. બરાબર, ત્યાર પછી કુંવરબાઈનું મામેરું, સામળસાનો વિવાહ. બરાબર, ત્યાર પછી રૂકમણી વિવાહ, સુદામા ચરિત, હુંડી, ગોવિંદ ગમન, શૃંગાર મારા, સત્યપ્રભાનું રૂસણું, નૃસિંહ વિલાસ, કૃષ્ણ જન્મ વધાઈ અને ચાતુર્યો. આ બધી જ એમની મહત્ત્વની કૃતિઓ છે. ક્યારેક ને ક્યારેક એકાદી કૃતિ પરીક્ષામાં 100% પૂછાય છે. બરાબર, તો નરસિંહ મહેતાની તમામ કૃતિ યાદ રાખવી એટલી જ મહત્ત્વની બની જાય છે આપણા માટે. ફરી એક વખત રિપીટ કરું છું, બરાબર, બાણલીલા, દાણલીલા, રાસલીલા, માનલીલા, ગોવિંદ ગમન, કુંવરબાઈનું મામેરું, સામળદાસનો વિવાહ, રૂકમણી વિવાહ, સુદામા ચરિત, હુંડી, શૃંગાર માળા, સત્યપ્રભાનું રૂસણું, નૃસિંહ વિલાસ, કૃષ્ણ જન્મ સગાઈ અને ચાતુર્ય. આ બધી જ નરસિંહ મહેતાની મહત્ત્વની કૃતિઓ
છે. ત્યાર પછી નરસિંહ મહેતાની મહત્વની પંક્તિઓ વાત કરીએ બરાબર, તો સૌથી પહેલી વાત કરું તો વૈષ્ણવ જનતો તેને રે કહીએ, આ તમે ખૂબ જ સાંભળેલું હશે બરાબર, વૈષ્ણવ જનતો તેને રે કહીએ, પીર પરાઈ જાણે રે, આ તમે સાંભળેલું હશે. ત્યાર પછી અમે મૈયારા રે ગોકુળ ગામના, આ પણ તમે સાંભળેલું હશે. ત્યાર પછી જેના ભાગ્યમાં જે સમય તે જે લખ્યું તેને તેજ સામે જ તેજ પહોંચે બરાબર. ત્યાર પછી જાગરે જસોદાના જાયા, કાનજી તારી માં કહેશે પણ અમે, આ બધી જ એમની મહત્વની કૃતિ છે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, અખિલ બ્રહ્માંડમાં એક જ તું શ્રીહરિ, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, આ બધી એમની ખૂબ જ મહત્વની કૃતિઓ છે અને ક્યારેક ને ક્યારેક એકાદી કૃતિ આમાંથી પરીક્ષાની અંદર પૂછાતી હોય છે. તો આપણે તમામે તમામ કૃતિ છે યાદ રાખવા માટે શું કરશું બરાબર, વ્યવસ્થિત રીતે ડેઇલી જોતા રહેવું પડે બરાબર, એક નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખી લેજો આખો વિડીયો લેક્ચર, અને ડેઇલી જ્યારે સાહિત્યકારનો લેક્ચર આપણે મુકાય આપણી ચેનલમાં બરાબર, ત્યારે અગાઉનું જેટલું પણ ચાલે એટલું રિવાઇઝ કરતા રહેવું, તો જ આ યાદ રહેશે. ડેઇલી રિપીટ કરશો તો જ આ બધું યાદ રહેશે ફ્રેન્ડ્સ, બાકી યાદ રહે એવું નથી. કોઈ ટ્રીક આના માટે વાપરવી નહીં. અમુક લોકો ટ્રીક સાથે પણ બધું યાદ રખાવે છે કૃતિઓ, પણ તમે ટ્રીક યાદ રાખી રાખીને કેટલી યાદ રાખશો, 60 સાહિત્યકાર છે તો એમાં પછી તમને યાદ રહેશે કે કઈ કૃતિ કોની હતી એ ટ્રીકની અંદર નહીં બરાબર. ડેઇલી જોતા રહેવું અને વારંવાર રિપીટ કરતા રહેવું, લખતું રહેવું, જેમ તમને અનુકૂળ લાગે એમ કરતું રહેવું, પરંતુ રિપીટેશન બહુ અગત્યનું છે, રિપીટ કરતા રહેવું બરાબર. પછી તમે લખીને કરો કે વાંચીને કરો, પણ રિપીટેશન મહત્વનું છે. ત્યાર પછી બીજી વાત કરું બરાબર,